વાપી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા. પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મહત્વના સમાચાર, વાપી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખૂબ ઓછા સમયમાં વધુ વરસાદ પડ્યો, જેના કારણે ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. સમગ્ર વલસાડ જિલ્લામાં ગત મોડી રાત્રે જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જોકે સૌથી વધુ વરસાદ એટલે કે 7.5 ઇંચ વરસાદ વાપીમાં ખાબકતા વાપીનો જે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મહત્વનું છે કે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા આ મુખ્ય અંડરપાસના દ્રશ્યો છે. ગત મોડી રાત્રે 7.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા હાલ જે મુખ્ય અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ જવાને કારણે સલામતીના ભાગરૂપે આ જે અંડરપાસ છે તે બંધ કરવામાં આવે છે, જેના કારણે જે શહેરના જે અન્ય માર્ગો છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને હાલ વાપી નગરપાલિકાની ટીમ સ્થળ પર છે અને પાણી નિકાલની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. આપણી જોડે વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન જોડે છે, તેમની સાથે સીધી વાત કરીશું. કઈ રીતના પરિસ્થિતિ છે અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? વરસાદ ગઈકાલના ગતકતના 8 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે 24 કલાકમાં. અને રાતના 2 વાગ્યા સુધી તો ક્લિયર હતું, પછી એના પછી જે વરસાદ જે એકસાથે 5 જેવો આવી ગયો એના કારણે થોડા પાણી ભરવાના સમજ થઈ ગયું હતું. પણ 95 ઇંચ જેવો આપણી પાસે 95 HP આખું સેટઅપ છે જે પાણી બહાર ફેંકી આવ્યું. અને રાત્રે 3 વાગ્યાથી પાલિકાની આખી ટીમ લાગેલી છે અહીંયા આગળ, જે ટૂંક સમયમાં નાળું ક્લિયર કરી દેશે. હમણાં તમામ વાપી નગરપાલિકાની ટીમ ખડે પગે અહીંયા તૈનાત છે અને આજે અંડરપાસમાં જે પાણી ભરાય છે તેને નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે સૌથી વધુ વરસાદ જે રીતે વાપીમાં વરસ્યો છે, સાથે જ વલસાડ જિલ્લાના જે અન્ય તાલુકાઓ છે, વલસાડ, પારડી, ઉમરગામ અને કપરાડા તેમજ ધરમપુર તાલુકામાં પણ ગત મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો છે. જોકે આજે સૌથી વધુ વરસાદ જે વાપીમાં વરસવાને કારણે જે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી, વલસાડ. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં વરસાદના કારણે ઓરંગા નદીમાં પૂર જેવી સ્થિતિ. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સતત પડી રહેલા વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. વલસાડમાં હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સમરતા રિતેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રિતેશ, વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદ જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને હજી પણ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે, શું વિગતો? જી કશિશ, ચોક્કસથી વલસાડના શહેરી વિસ્તારોની સાથે સાથે વલસાડના જે અંતરિયાળ જે પહાડી વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેના જ કારણે જિલ્લાની જે જીવાદોરી સમાન જે તમામ નદીઓ છે તે હાલ તેમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને જે નદી છે તે બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો હાલ સામે આવે છે. મહત્વનું છે કે હાલ જે રીતના ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે વલસાડ શહેર નજીકથી પસાર થતી જે ઓરંગા નદી છે તેમાં પણ જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના જ કારણે હાલ તંત્રની ચિંતામાં વધારો થયો છે. તો પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે, જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તે ત્યાં પણ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યો છે. મહત્વનું છે આગામી દિવસોમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને જ લઈને હાલ જે વહીવટી તંત્ર છે જે સજ્જ છે. જોકે જે પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે જે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જી આભાર રિતેશ, સમગ્ર વિગતો બદલ. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ. વલસાડના તાપીમાં ખાબક્યો 8 ઇંચ વરસાદ. ભારે વરસાદ બાદ વાપીના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ થઈ. પાણી ભરાઈ જતા સ્થાનિકો, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. 8 ઇંચ વરસાદમાં કલ્પના કરો કેવી પરિસ્થિતિ હશે વાપીની, કારણ કે સવારથી જ વરસાદી માહોલ જામેલો છે અને 8 ઇંચ જેટલો વરસાદ ઓછા સમયમાં ખાબકે, જેના કારણે સ્વાભાવિક છે પાણી ભરાઈ જાય અને જળબંબાકારની પરિસ્થિતિ થાય એ પણ સ્વાભાવિક છે. ત્યારે આવી રીતના તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે વાહન ચાલકો પોતાના વાહનને ખેંચીને લઈ જવા મજબૂર બન્યા છે. અનેક એવા રસ્તાઓ છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે અને ગાડીના અડધા ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાયું છે. જનજીવન પ્રભાવિત થયું છે વાપીમાં, કારણ કે 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સમગ્ર વલસાડ જિલ્લામાં ગત મોડી રાત્રે જ મેઘરાજા ધોધમાર રીતે બેટિંગ કર્યા છે. પરિણામે શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ટાંકી ફળિયા વિસ્તારના દ્રશ્યો છે. ટાંકી ફળિયા વિસ્તારમાંથી પસાર થતા માર્ગ પર પાણી ભરાઈ જવાને કારણે જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં અનેક ખાડા પડ્યા છે અને ખાડામાં
જે પાણી ભરાય છે તેના જ કારણે ઘણી વાર અકસ્માતોનો પણ ભય સર્જાતો હોય છે. જોકે ગત મોડી રાત્રિ જે રીતના વારસે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે આજે વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. અને વહેલી સવારે આ જે દ્રશ્યો જોરા છે, આજે સ્કૂલના દ્રશ્યો છે, આ માર્ગ નજીક જ એક શાળા પણ આવેલી છે, તેના જ કારણે વહેલી સવારે જે વિદ્યાર્થીઓ શાળામાં આવતા હોય છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ તરફ જોવા જઈએ તો વાપીનો જે અંડરપાસ છે તે પણ પાણીમાં ગરકાવ છે. આપણી સાથે વાપી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ જોડાય છે, તેમની સાથે સીધી વાત કરીશું. ખંડુભાઈ, હાલ વાપીની પરિસ્થિતિ કેવી છે, કેટલી જગ્યાએ પાણી ભરાય છે અને પ્રી મોન્સૂનની કામગીરી વિશે શું કહેશો? આજે મતલબ મોડી રાત્રે 8 ઇંચથી વધારે વરસાદ વાપીમાં વરસ્યો, એના કારણે ખરેખર વાપીની દશા એવી થઈ ગઈ કે માણસ ઘરથી નીકળી ન શકે એવી હાલત થઈ ગઈ. કારણ કે અત્યારે જે આ હિન્દી સ્કૂલ છે એમની સામે જ અમે અત્યારે હું ઉભેલો છું, એમાં બી મતલબ આજે ઘરે અહીંયા આપણે કમર લગી પાણીએ પાણી છે, તો એની અંદર મતલબ સ્કૂલ વિદ્યાર્થીને દરેકને છુટ્ટી આપી લેવામાં આવી છે. કારણ કે આ વાપી નગરપાલિકામાં દર વર્ષે પ્રી મોન્સૂનની કામ કરવા માટેના કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પણ ખરેખર પ્રી મોન્સૂનની કામગીરી જો અગર કરી હોય તો આવી હાલત વાપીની થોડી હોય ભાઈ. એ હિસાબે તો મને એવું લાગે કે મતલબમાં આ નગરપાલિકા પ્રી મોન્સૂનના ખર્ચો ઉપાડીને મતલબ ખાલી પેપરના નામે જ આને મતલબ ચેકો ઉપાડે છે અને કામગીરી કરી ન હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આજે મતલબ ગણનાળું કરોડો રૂપિયાના ખર્ચે બનેલું મતલબ આજે એ પાછું ફરી મતલબ ભરાઈ ગયું છે, નાનું ગણનાળું ભરાઈ ગયું છે. એના કારણે એના બ્રિજ તૂટી ગયો છે, બ્રિજ તોડવામાં આવ્યો છે, નવો બનાવવા માટે પણ હજુ એની કામગીરી મતલબ કરી નથી. એના કારણે જીઆરડીસીમાં જતા લોકો આજે મતલબ નીકળી ન શક્યા. મતલબ જોવા જાય તો આપણે સ્કૂલના વિદ્યાર્થી નીકળી નહીં શક્યા. મતલબ દરેક લોકોને મતલબ મુસીબતનો સામનો ઉઠાવવા પડ્યો છે. કારણ ખાલી ને ખાલી પ્રી મોન્સૂનની કામગીરી માટે. પ્રી મોન્સૂનની કામગીરી ખરેખર જો મતલબ દિલથી કરેલી હતી તો આ મતલબમાં વાપીની દશા એવી નથી આવતી. પણ એવું લાગી રહ્યું છે કે આ પ્રી મોન્સૂનની કામગીરીના રૂપિયા કરોડો રૂપિયા દર વર્ષે ચવાઈ જાય છે. એમ ઘટ મોડી રાત્રિ જ વાપીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. આપ જે દ્રશ્યો ફરીથી બતાવવા માંગીશ, વાપીના ટાંકીફળિયા વિસ્તારમાંથી પસાર થતા આ દ્રશ્યો છે. આ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે જે નજીકમાં જે શાળા આવેલી છે તેના વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી હતી. જોકે કહી શકાય કે દર વર્ષે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, જોકે જ્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા જે કરવામાં આવતી પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી, વલસાડ.